વિશ્વાસ આ આખી બાબતો પર ઘટતો જાય છે. જે ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં જે આકર્ષણ હતું એની બદલે આને પણ હવે એક લોકો શો તરીકે જોતા થઈ ગયા છે. એ નુકસાન થઈ રહ્યું છે. હકીકતમાં આના વિકાસના માપદંડો જોવાવું જોઈએ. એ વિકાસના માપદંડોની બદલે હવે આ શો બિલકુલ એ બધી બાબત પર લોકોની નજર થઈ રહી છે. ઓકે રુઝાનબેન, જે રીતે 80,000 કરોડનો આખી આપણે લોન થી આખી વ્યવસ્થા કરીને આખું કરવાના છીએ તો એમાં ઘણી રોજગારી પણ આવશે, આને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો બીંગ ઇન પ્રાઉડ ઇન્ડિયન એન્ડ પ્રાઉડ ગુજરાતી, મને છેલ્લા 2-3 દિવસથી બહુ એક સારું ફિલિંગ આવે છે. દિવાળીનો માહોલ છે અને રસ્તાઓ બી મારા એરિયાને બી સારા થયા, કારણ કે મારા એરિયામાંથી બી જવાની હતી કોન્વોક. કમિંગ બેક ટુ બટ નાવ સોશિયલ એસ્પેક્ટ દૂર રાખું, હું બિઝનેસ એસ્પેક્ટથી વાત કરવા માંગુ છું. કારણ કે અલ્ટિમેટલી આપણે ઇકોનોમિકલ ને ડેવલપમેન્ટની વાત કરીએ તો બિઝનેસ આવે. હવે 1,10,000 કરોડનું આપણું ટોટલ પ્રોજેક્ટ કોસ્ટ છે અને એમાંથી 88,000 કરોડ આપણને સોફ્ટ લોન તરીકે મળી. આપણે બધા ખુશ થઈ ગયા, મેડમ એ કહ્યું વાહ 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 વાહ. હવે જયારે એ 88,000 કરોડની આપણે સોફ્ટ લોન છે એમાં બી સમજાવી દઉં કે 15 વર્ષ સુધી, અને કંઈક મોમોટેરિયમ કેવું કહેવાય એટલે 15 વર્ષ સુધી આપણે હાર્ડલી સિમ્પલ ઇન્ટરેસ્ટ પર આપણે કશું જ પૈસા આપવાના નથી, ખાલી સિમ્પલ ઇન્ટરેસ્ટ ગણાશે જે કરોડોમાં જશે. અને 15 વર્ષ પછી 50 વર્ષ સુધી 0.1% ઇન્ટરેસ્ટ પર આપણે ઈએમઆઈ તરીકે પૈસા ભરવાના છે. મારે એવું પૂછવું છે કે જયારે 1,10,000 કરોડનો પ્રોજેક્ટ છે અને એ લોકો મેં જેટલું વાંચ્યું, કારણ કે એમઓયુ ને બધું ઓપન છે નહીં તો પછી કદાચ આવે બી ના બી આવે, પણ જે આખું છે એમાં એ લોકો 24 ટ્રેનો આપણને આપવાના છે. 70 ફેરા થશે એટલે 35 જશે અને 35 આવશે, એવું બધું આખું છે. મૂળ વાત એ છે કે આમાં જે ટેકનોલોજી ટ્રાન્સફરના કેટલા પૈસા છે, કારણ કે ટેકનોલોજી એટલે બેઝિકલી આ ફિલ્ડના હવા કહેવાય. જેમ અમે સોફ્ટવેર ફિલ્ડના માણસો એટલે સોફ્ટવેર ફિલ્ડમાં લેટ છે કે મેં એક પ્રોગ્રામ બનાવ્યો, 10,000 રૂપિયા મને લાગ્યો અમારા ઇન્ટેલિજન્સના અમારા હ્યુમન રિસોર્સના, પણ હું એને 10 લાખમાં બી વેચી શકું, કેમ કે ભાઈ મારી ટેકનોલોજી છે. સિમિલરલી આમાં અગર માની લો કે 88,000 કરોડની એ લોકો આપણને સોફ્ટ લોન આપી છે તો એ સામે આપણને કેટલું એ લોકો હાર્ડમાં, જાણે કે 24 ટ્રેન સિવાય બીજું શું આવશે, બાકી બધી સોફ્ટ ચીજ છે. એટલે માની લે એ લોકો લખી દીધું કે ભાઈ 40,000 કરોડ ટેકનોલોજીના છે, એટલે 40,000 કરોડ જોયા કોને, આપ્યા કોને અને લીધા કોને. અને આપણને 15 વર્ષ પછી આપણો જે ડોલર રેટ છે ભગવાન જાણે શું થશે, એટલે એ વર્ષ પછી આપણે કઈ રીતે પૈસા ચૂકવશું એ આપણા માટે બોજો હશે. અને આપણે જે 40,000 કરોડ જે એકચ્યુઅલી જે સોફ્ટ લોન તરીકે આપણે 88 જે ખુશ થયા છીએ, પણ એ સામે આપણને માલ ખાલી 30-40 હજાર કરોડ મળશે અને બાકી બધા ટેકનોલોજી ટ્રાન્સફર. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, મને એ વાતની દુઃખ છે, કારણ કે આપણે આજની તારીખમાં નવી ટેકનોલોજી, ક્રિએટિવિટી, ઇનોવેશન આ બધી વાત કરીએ છીએ. આ જે બુલેટ ટ્રેન હતી 1930માં જાપાનમાં ચાલુ થઈ હતી અને 1930માં એની સ્પીડ હતી 230 કિલોમીટર પર આવર મેક્સિમમ સ્પીડ. આજની તારીખમાં અત્યારે એની સ્પીડ મેક્સિમમ 350 કિલોમીટર પર આવર છે અને 320 અને 280 ની વચ્ચે જશે. હવે મને એ થાય છે કે આટલા વર્ષોમાં બી ટેકનોલોજી અપગ્રેડેશન થઈ છે ને આટલું જ થયું છે, એનો મતલબ કે હરેક ટેકનોલોજીની એક 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 લિમિટ હોય. હવે એના બદલે જે હાઇપર લૂપ ટેકનોલોજી છે જે 3 વર્ષથી એનું આરએનડી ચાલી રહી છે અને બીજા 2-3 વર્ષમાં એક મિનિટ લેટ મી કમ્પ્લીટ, બીજા 2-3 વર્ષમાં એ ચાલુ થશે, એ હાઇપર લૂપ ટેકનોલોજીમાં 750 માઇલ પર આવર ને બહુ સસ્તી ટેકનોલોજી, કારણ કે એ ગ્રીન એનર્જીની ટેકનોલોજી છે અને એમાં એનર્જી ઓછી જોઈએ અને એમાં ઇન્વેસ્ટમેન્ટ બી ઓછું જોઈએ. તો બી એ લોકો, એટલે મારે આ બધા, મારે એઝ અ બિઝનેસમેન મારા માઇન્ડમાં થોટ્સ આવે છે કે આપણને એક પાછલી ટેકનોલોજી તે બી ક્યારે મળશે, 5 અગર બધું પોઝિટિવ જાય તો 5 વર્ષ પછી મળશે. એટલે મારો એક આમાં એક દલીલ હતી. બીજી એક નાની દલીલ છે જે એટલે આઈ મીન એઝ અ લેમેન, આઈ એમ ટોકિંગ નાઉ નોટ એઝ અ બિઝનેસમેન, એઝ અ લેમેન, કે અગર માની લો કે આખા આટલા 1 લાખ બિલિયન અરે આટલા 1 લાખ કરોડ રૂપિયા આપણે મૂક્યા, એના કરતા સાહેબ 2-4 પ્લેનો લઈ લઈએ, કારણ કે એક પ્લેન બોઈંગ 747 મેં વાંચ્યું 350 મિલિયન ડોલરનું આવે છે, ના તો 100 મિલિયન છે. એટલે અગર આપણે પ્લેન લઈને આખો એરવેનો કોરિડોર બનાવી દઈએ અને અપડાઉન કરતા જઈએ તો આપણને ગુજરાતી તરીકે તમે વિચાર કર્યો હોય કલાકમાં પહોંચી જશે, ભાવનાબેન પાસેથી જવાબ લેશું, કારણ કે ગુજરાતી તરીકે તમારો સવાલ ઉપસ્થિત થાય એમાં કોઈ નવાઈ નથી, કારણ કે ગુજરાતી હંમેશા વેપાર પહેલા વિચારતો હોય છે. ભાવનાબેન, રુઝાનબેને ઘણા બધા સવાલો ઉપસ્થિત કર્યા.